स्वागत छे तो मित्रों शॉर्ट नॉलेज गुजराती में जोवाना छीए गुजरातनी शिल्प अने स्थापत्य कला जेमा आपणे जोईए सहस्त्रलिंग तळाव जोईए सहस्त्रलिंग तळाव ने शिल्प अने स्थापत्यनी दृष्टिए तो दुर्लभ सरोवर तरीके जाणीता आ तळावनुं निर्माण राजा दुर्लभराये करावेलुं छे। आ तळावनो जीर्णोद्धार सिद्धराज जयसिंहे करावेल અને તેને સહસ્ત્રલિંગ તળાવ નામ આપેલ। સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ તમામ કૃત્રિમ સરોવરમાંથી ટેકનોલોજી અને સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ તો આ તળાવ ખૂબ જ ચડિયાતું ગણવામાં આવે છે। આ તળાવના કિનારે 1008 શિવાલય આવેલા છે, તે માટે જ તેને સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવે છે। આ તળાવ સરસ્વતી નદીનું પાણી અંદર આવતું તેવું પણ માનવામાં આવે છે અને આ પાણીના કારણે તે તળાવની આપોઆપ એટલે કે કુદરતી રીતે સફાઈ થતી હતી। આગળ જોઈએ તો પાટણની રાણકી વાવ જોઈએ। રાણકી વાવને શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ તો સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ, આ ભીમદેવ પ્રથમની રાણી જે હતા રાણી ઉદયમતી, રાણી ઉદયમતી દ્વારા 11મી સદીમાં આ વાવ બંધાવેલી હતી। આ વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે। આ વાવ કુલ 7 માળની છે અને નંદા પ્રકારની વાવ છે, એટલે કે એક પ્રવેશદ્વારવાળી વાવ છે। રાણકી વાવને 2014માં વૈશ્વિક વિરાસત એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની સ્થળની યાદીમાં સામેલ કરવામાં આવી છે। થેન્ક્સ ફોર વોચિંગ શોર્ટ નોલેજ ગુજરાતી। અન્ય શિલ્પ અને સ્થાપત્યને વિડીયો જોવા માટે પ્લેલિસ્ટમાં જઈ તમને જોવા મળશે।